वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये श्रीकृष्णं हृदि चिन्तये। बोलो स्वामी नारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। नर नारायण देव की जय। गाम पर गाम थी आजूबाजू गाम में थी पधारेला हरिभक्तों तेमज तमाम बाल बालिकाओं सौ ने भाव थी जय स्वामीनारायण। आजनो दिवस आनंदनो दिवस छे। आजनो दिवस रक्षानो दिवस छे। आजनो दिवस नरनारायण देवना जन्मनो दिवस छे। जे भारत खंडना राजा छे। अने आजनो दिवस भक्त प्रहलादनो दिवस छे। आजनो दिवस भक्तिनी पराकाष्ठानी प्राप्तिनो दिवस छे। आजनो दिवस फूल दोलोत्सवनो छे। आजनो दिवस ऋतुराज वसंतनो दिवस छे। अने आजनो दिवस કેસુડાના રંગેથી રંગાવવાનો દિવસ છે। આટલા પવિત્ર પ્રસંગો આજના દિવસમાં છે। આટલા પવિત્ર પ્રસંગોએ આપણે બધા ભેગા થયા છીએ। આપણી માસિક પૂનમની સહજાનંદી સત્સંગ સભા ખરેખર ગઈકાલે ઉતાસનીના દિવસે હોય, પણ ઉતાસનીના ઉત્સવને અનુસંધાને આપણે ગત સભામાં જ જાહેરાત કરી હતી કે આપણી માસિક સત્સંગ સભા ધૂળેટીના દિવસે રાખશું। આટલા બધા પ્રસંગો ની વચ્ચે આપણે છીએ ત્યારે એનો આપણને કેટલો આનંદ છે એ તો એ પ્રસંગોની સમજ હોય તો આનંદ હોય। આજનો દિવસ ભગવાન નરનારાયણ દેવના જન્મનો દિવસ છે। કેવી રીતે જન્મ થયો એની થોડી ઝાંખી કરીએ તો સહસ્ત્રકુંચી નામના દૈત્ય તપ કર્યું અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે મને 1000 બખ્તર આપો, મારા આખા શરીર ઉપર એવા એક સૂક્ષ્મ બખ્તર રહે જેનાથી મારું કોઈ મૃત્યુ ન કરી શકે, એને હું મારું મૃત્યુ છે તો હું કેમ તને અજર અમર અને મૃત્યુ ન થાય એવું વરદાન આપી શકું। બ્રહ્માજીએ કીધું કાંઈક તું ઓપ્શન આપ, ભલે તને 1000 બખ્તર આપું, સહસ્ત્ર કુંચી દૈત, કુંચી એટલે બખ્તર ને સહસ્ત્ર એટલે 1000, એની ઉપરથી એનું નામ પડ્યું સહસ્ત્ર કુંચી દૈત્ય। અને એને ઓપ્શન આપ્યું કે તો મારું 1 બખ્તર કોઈ 1000 વર્ષ સુધી શુદ્ધ બ્રહ્મચર્ય પાડે
અને પછી મારી સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે એ બખ્તર તૂટે. એક માળાનું પણ ગણિત બહુ જબરું હો. હે, તમે વિચાર કરો, સમજા. 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળે અને પછી 1000 વર્ષ સુધી શુદ્ધ બ્રહ્મચર્ય પાળનારો માણસ એ મારી સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે એક ભક્ત તૂટે એવા 1000 ભક્ત આપો. આવો, કેટલા 1000 વર્ષ સુધી જીવવું છે ને? કેટલા 1000 વર્ષ સુધી જીવવું બોલો? કાલ કેલ્સી લઈને હિસાબ કરજો. ભગવાન કે તથાસ્તુ, બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું એટલે પછી બધા દેવો એનું અનુસરણ કરવું પડે. અને ભાઈ, એક તો માકડું હોય, દારૂ પાયો હોય, વીછી કરડો હોય અને પછી હાથમાં તમે એને અરીસો આપો તો એને ક્યાંય માપ રે? માકડામાં સમજો ને, થોડો થોડો અંશ છે એટલે સમજતા હો ને. હવે આને તો એમ થઈ ગયું કે ભાઈ આવું 1000 વર્ષ કોઈ બ્રહ્મચર્ય પાળનારો આ પૃથ્વીમાં, આ કળિયુગમાં, આ મૃત્યુલોકમાં મળે જ નહીં, અને કદાચ મળે તો 1000 વર્ષ તપ કરે પછી 1000 વર્ષ મારી સાથે યુદ્ધ કરે ત્યારે એક ભક્ત તૂટે એવા ભાઈ 1000 ભક્ત કોણ તોડી શકવાનો છે? અને પછી ભાઈ માતેલ હાંઢ જેવો આખું ચોમાસું સહેરો હોય અને ખાણ ખૂટણ બરાબર ખાધું હોય અને પછી જે ઉકેડા ઉથામે એનું કોઈ માપ ન હોય, એ તો જે હામો જડે ને એને ઢીકે જ લે. આ સહસ્ત્રકુંચી નામનો દૈત્ય હાહાકાર મેંડો મચાવા એવો ક્રૂર બન્યો, એવો ત્રાસવાદી બન્યો કે જે પૃથ્વીમાં અત્યાર સુધીમાં કોઈ નથી બન્યો. એવો જાણે ત્રિલોકીની અંદર હું જ છું, સ્વર્ગ મૃત્યુ પાતાળની અંદર મારા સિવાય કોઈ મોટો નથી, હું અજર અમર છું. અને દેવો પણ ત્રાસી ગયા. અને ત્યારે ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાના સ્વરૂપે દેવો, માનવો અને દાનવોનું પણ રક્ષણ કરવા માટે આપણા ભારત દેશના રાજા જેને કહેવાય એવા નરનારાયણ ભગવાનનો આજે જન્મ થયો. બોલો, નરનારાયણ ભગવાનની આજે જન્મ થયો. બે જણા થયા, કારણ કે એ ગણિત કરે ને ભગવાને. પછી નર અને નારાયણ બંનેનો જન્મ થયો. બંને નક્કી કર્યું કે આપણે, હું 1000 વર્ષ તપમાં બેસું પછી હું લડવા જાઉં યુદ્ધના મેદાનમાં, તમારે તપ કરવાનું. એટલે બદ્રિકાશ્રમમાં રહ્યા છે, શુદ્ધ બ્રહ્મચર્ય પાળી. અને નર અને નારાયણે બંને વારાફરતી આની સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, 1000 વર્ષ સુધી તપ કર્યું. નામ એનો નાશ તો છે જ, એક દિવસ એક ભક્ત તૂટ્યું, બીજું તૂટ્યું, એમ તૂટતા 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 999 ભક્ત તોડી નાખ્યા નર અને નારાયણ. એક ભક્ત રહ્યું. પછી ભાઈને ભય ઉત્પન્ન થયો કે હવે આ 999 તોડી નાખ્યા તો આ બે જણા મૂકશે નહીં, મારું મૃત્યુ નજીક છે, મોત માંડું દેખાવા. અને પછી એક બખ્તર જે શરીર ઉપર હતું અને જે ભાગ્યો અને સૂર્યની પાસે એને આશરો લીધો, સૂર્યના રથમાં બેસી ગયો અને સૂર્યદેવને કહે કે હવે હું પાહી મામ, પાહી મામ, પાહી મામ, હું મને રક્ષા કરો, હું ત્રાસજન્ય છું, મને ત્રાસ ઉત્પન્ન થયો છે, મને મારી નાખશે નર ને નારાયણ. ત્યારે સૂર્યદેવ આશરાના ધર્મના નિમિત્તે નર અને નારાયણ ભગવાનને વિનંતી કરે છે કે મારો આશરાનો ધર્મ છે, મેં એને આશરો આપ્યો છે, મારે તમારી સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી, પણ હવે ક્ષમા કરો.
હું એના ભક્તરની એની વૃત્તિને એની વાતને વિચાર ચેન્જ કરી દઉં છું. અને પછી સૂર્યનારાયણ એને ચેન્જ કરી, અને જ્યારે માતા કુંતાજીએ સૂર્યનો મંત્ર ભણ્યો, કુવારા હતા અને પાંચ ઋષિમુનિએ જે પાંચ મંત્રો આપ્યા હતા, પાંચ દીકરા થશે એમાં એક ટ્રાય માટે, કારણ કે વિશ્વાસ ન હોય સંતમાં ઋષિમુનિમાં, અને એના કારણે એણે એક મંત્ર લગ્ન થયા પહેલાં ભણી નાખ્યો. હે, અને સૂર્યનારાયણે એ સહસ્ત્ર કુંચી દૈત્યને હે સારો બનાવીને એ બખ્તર સાથે એ અર્પણ કર્યો માતા કુંતાને, અને એ બહેનો કર્ણ કવચવાળો, કવચ અને કુંડળવાળો એક કર્ણ બહેનો. આજના દિવસના નરનારાયણ દેવની આ જન્મની કથા, મેં ઘણા બધા વિશેષણો આપ્યા આજના દિવસને. આજનો દિવસ ત્યાર પછી એ નરનારાયણ દેવનો જન્મ છે ને, એ ફૂલોદોલ ફૂલોદોલ સૌથી ઉજવાય છે, ફૂલના હિંડોળા કરવામાં આવે છે અને ભગવાન નરનારાયણને ઝુલાવવામાં આવે છે. ઋતુરાજ વસંત, એ વસંત ખીલે છે. ખાખરાના જ્યારે પાન ખરી જાય ને ત્યાં કેસુડા ખીલે છે, બરાબર ને કડુભાઈ? તમે જોજો કેસુડાનું જે વૃક્ષ હોય છે કેવળ લાલ દેખાતું હશે. આજે ભગવાનને આખા સિંહાસનને મૂર્તિને વિદ્યાર્થીઓએ બધાએ ભેગા મળી, છાત્રાલયના વિદ્યાર્થીઓએ કેસુડા લાવી અને આ એક એક પાખડીઓ પોરવીને બે પાંચ કલાકની મહેનતથી આજે ભગવાનને કેસુડાના રંગથી સુશોભિત કર્યા છે, ભાવનાઓ અર્પણ કરી છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે બાળકોની સેવાને બિરદાવીએ. આ કેસુડાના ખાખરાનો જે છોડ છે એના પાન ખરી જાય ને ત્યારે ભાઈ ત્યાં ભગવો પ્રગટે છે. આમ કેસરીયો રંગ એટલે ભગવો રંગ છે. જ્યારે આપણા દસ ઇન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અગિયારમું મન, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચાર અંતઃકરણ, એવા જે ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી આપણું ખાખરાનું જે વૃક્ષ છે એની જે વાસનાઓ છે ખરી જાય ને અને ત્યારે ત્યાં ભક્તિનો રંગ પ્રગટે છે, ત્યારે એના જીવનની અંદર કેસુડા ખીલે છે, ત્યારે એના જીવનની અંદર ભગવો રંગ પ્રગટે છે. આ કેસુડા અને નરનારાયણના દેવના જન્મની કથા, અને બાકી આપણે બધા જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદની કથા. ધૂળેટીના દિવસે રંગ શા માટે અને ઉતાસનીનો ઉત્સવ શા માટે? ઉતાસનીનો ઉત્સવ ભક્ત પ્રહલાદના દહન પહેલા પણ શરૂ થયો છે. શિવજી કૈલાસ પર્વત ઉપર ધ્યાનસ્થ બેઠા છે. ભગવાન શિવજીના ધ્યાનથી ત્રિલોકી ડોલવા લાગી છે. દેવોએ નક્કી કર્યું કે દેવોના દેવ મહાદેવ એને આજે ધ્યાનથી ચલિત કરવા જરૂરી છે. પછી બધા દેવોએ કામદેવને મોર કર્યો છે કે તું આ દેવને મહાદેવને તું ચલિત કર. ત્યારે આ વસંત ઋતુ કામ ચેતના માટે વસંત ઋતુ એ શ્રેષ્ઠ ઋતુ ગણાય છે. ત્યારે કામદેવે શિવજીને ધ્યાનથી ચલિત કરવા માટે પોતાની કામ જાળ પ્રાથરી છે. ભગવાન શિવજી કૈલાસ પર્વતની અંદર જ્યાં તપ કરે છે એમની સામે અને અનેક પ્રકારના રૂપ ઉત્પન્ન કરી અને કામદેવે પોતાનું બાણ માર્યું છે. બાણ એટલે પેલું બાણ, તીરકામઠાથી છૂટેલું બાણ નહીં, કામદેવનું બાણ. અને કામદેવના બાણથી આ ત્રિલોકીમાં કોઈ બચી ન શકે. અને એમાંય વસંત ઋતુ
અને એમાંય વસંત ઋતુ અને એમાંય ફાગણની પૂનમ, એ કામદેવની સંપૂર્ણ કાર્યની પૂનમ છે. ભગવાન શિવજી ધ્યાનથી ચલિત થયા પણ મોહિત ન થયા. અને ભગવાન શિવજીને ખબર પડી ગઈ કે મને ધ્યાનમાંથી ચલિત કરવા માટે કામદેવે પોતાની કામ વિદ્યા મારી ઉપર પ્રયોગ કર્યો છે. અને જ્યારે ભગવાન શિવજીએ ની દ્રષ્ટિ કામદેવ ઉપર પડી છે ને, ત્યારે કામદેવ બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે કામને બાળવા માટે આ હોળી છે ને એ સળગાવવામાં આવે છે, અને ત્યારથી દેવોએ આ ઉત્સવ શરૂ કર્યો છે. કામના બાળ માટે, કામદેવના દહન માટે, કામોચેતનાના દહન માટે આ ઉત્સવ શરૂ થયો છે. આપણે એને આખું પરિવર્તિત કરી નાખ્યું છે. આજની આપણી જનતાએ આ ઉત્સવને આખો આનો હેતુ પરિવર્તિત કરી નાખ્યો છે. અને ત્યાર પછી ધીમે ધીમે થતા હોલિકાએ પણ બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું કે મને અગ્નિ બાળી ન શકે. એ લોકોએ તપ કરી, સાધના કરી, ભક્તિ કરી, પણ ભક્તિ કરીને તપ કરીને એણે જે માંગ્યું, શું શક્તિ માગી, પણ કેવી શક્તિ માગી કે જેનાથી ત્રિલોકી ત્રાસે, જેનાથી ત્રિલોકી તાસે એવી શક્તિ માગી. બરાબર ધ્યાન દઈને બેસજો, સ્થિર થઈને બેસજો. આજનો આ દિવસ છે ને બહુ પવિત્ર દિવસ છે, બહુ મહાન દિવસ છે. એની કથાઓ જે છે એ આપણે સમજવા જેવી છે. હોલિકાએ એવું માંગ્યું કે હું અગ્નિથી ન બળું, મને અગ્નિ બાળી ન શકે, મને અગ્નિ અડી ન શકે. દાનવોએ જ્યાં જ્યાં તપ કર્યું છે, તપ કરીને પછી એને શક્તિ માગી અને શક્તિનો દુરુપયોગ કર્યો છે, માટે દાનવો કહેવાય છે. જે પોતાની શક્તિનો દુરુપયોગ કરે, પોતાની સત્તાનો દુરુપયોગ કરે, પોતાની સુંદરતાનો જે દુરુપયોગ કરે, એ દાનવ વંશના છે, એ દાનવ વંશના છે. શક્તિ હોય, સુંદરતા હોય, સત્તા હોય, પછી શક્તિ ગમે તે હોય, શારીરિક શક્તિ હોય, બુદ્ધિ શક્તિ હોય, કૌશલ્ય શક્તિ હોય, કળા શક્તિ હોય, ધનની શક્તિ હોય, માલ મિલકત જમીનની શક્તિ હોય, એનો જો દુરુપયોગ કરવા માંડીએ તો આપણે દાનવ કુળમાં આવીએ, અને દાનવનો જે રીતે નાશ છે. હોલિકાને વરદાન મળ્યું છે. આ બાજુ કયાધુના પ્રયાસથી એક અસુર ને ત્યાં સુર જન્મે છે. સુર એટલે દેવ. એક માતાના પ્રયાસથી, કયાધુ એક માતાના પ્રયાસથી અસુર ને ત્યાં સુર જન્મ આવે છે. કેવી રીતે? હિરણ્યકશિપુ પણ તપ કરવા જાય છે, અને તપ કરીને હિરણ્યકશિપુએ જે માંગ્યું છે આપણને બધાને ખબર છે કે હું રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, પૃથ્વી ઉપર ન મરું, આકાશમાં ન મરું, સુકે ન મરું, લીલે ન મરું, હથિયારથી ન મરું, હાથથી ન મરું, કેનાયથી ન મરું, અને હું અમર બનું, આવું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. અને બ્રહ્માજી લગભગ આવા જ દીંડવાણા કરે, જે તપ કરે એના માથે ખુશ થઈ જાય ને આપી દે. અને પછી બધા દેવોને બધાને માનવોને તકલીફ પડે, આ સોડા બાટલી ફૂટે બીજે લાગે આપણને. તપ કરે ઓલા અસુરો, અને બ્રહ્માજી પાસે રાજી થઈને એની પાસે વરદાન માગે, અને એ તથાસ્તુ કહી દે, અને વારો સડે દેવોનો માનવોનો. અને ભાઈ પછી મેં કીધું એમ, આવા માકડું હિરણ્યકશિપુ નામનું માકડું ફૂલે કે ચડ્યું. હે બોલે, એક સાખી છે મને અડધી આવડે, કાનમાં પહેરી કડી ને ચકલી ફૂલે કે ચડી. અને ભાઈ ત્રાસ મેંડો ગુજારવાનો, હું જ ભગવાન છું, મારી જ પૂજા થવી જોઈએ, મારું જ નામ રટણ થવું જોઈએ, મારી જ ભક્તિ થવી જોઈએ, મારા જ મંદિરો હોવા જોઈએ, બીજા કોઈ ના નહીં. યજ્ઞ છિન્ન ભિન્ન મેંડો કરવા, ઋષિઓ સંતોને મેંડોએ પરાસ્ત કરવા, અને ત્રાસદાયી વર્તન મેંડો કરવા, ત્રિલોકી મેંડી ધ્રુજવા, ત્રાસવા. દેવો પણ જેની આગળ પાણી ભરી ગયા. ભાઈ આવી શક્તિ મેળવી લીધી, હવે એની સામે થાય કોણ?
ગમે એવું ભળનું સોડ્યું હોય તો દેવમાંથી એ કોઈ હામે ન થાય. પણ પછી દેવો પાસે જાય, મૂંઝાય એટલે જાય વિષ્ણુ પાસે. એ વિષ્ણુ ક્ષીરસાગરમાં સર્પ ઉપર બેઠા બેઠા કે આવો આવો તમે, એ કે દુઃખી થાવ તેદી મારી પાસે આવો છો. આમ તો તેદીની આ પ્રથા છે, આપણે મંદિરે દુઃખી થાય તેદી જાય, બાકી ન જાય. કાંઈક હલવાઈને તઈ જાય. પણ આ વખતે મને બહુ આનંદ થયો. ભગવાન પધરાવ્યા પછી, આ વચ્ચે વાત કરી દઉં, ભગવાન પધરાવ્યા પછી આપણા ગામની અંદર ને આજુબાજુના એરિયાની અંદર સુખ સંપત્તિ ને બધું સારું થતું જાય છે. અને આ ઉતાસનીની પૂનમે સવારના 6 વાગ્યાથી માંડીને છે બપોરના 12 વાગ્યા 11-12 વાગ્યા સુધી બહેનો બહુ આવ્યા દર્શન કરવા. હવે એને હું પ્રાર્થના કરી હોય તો ભગવાન મન કહે કંઈક કાનમાં, પણ આવ્યા ખરા. એટલે ભગવાન પધરાવ્યા પછી બધાને ભાવના વધી છે. પછી પાછા અમારે સવારમાં દિલીપભાઈ પરસાણિયાન, દિલીપભાઈ કનેરિયાન, પછી અમારે મુકેશભાઈ, પછી અમારે ડેનિસભાઈ, પછી આપણે કેશુબાપા, આ બધાએ સવારમાં 6:30 વાગ્યા આરતી પહોંચવા માંડી ગયા. એકવાર જોરદાર તાલીથી બિરદાવો. સાંજની આરતીમાં આવે, સવારની આરતીમાં આવે, પ્રદક્ષિણાઓ કરે છે. એને એના અભિપ્રાયો છે કે ભાઈ ખરેખર અમે સવારમાં દર્શન કરીએ છીએ, પ્રદક્ષિણા કરીને જઈએ છીએ ને, અમને આખો દિવસ એનો આનંદ રહે છે. કાંઈક ઉર્જા અમારી અંદર રહે છે, ખબર નથી પડતી ઉર્જા કેવી છે, પણ એનો આનંદ અમને દેખાય છે. અને હકીકત છે ભાઈ, ભગવાનને રાજી કરવા માટેની જે ભક્તિ છે એ શ્રેષ્ઠ ભક્તિ છે. બાકી આપણે કર્મયોગી છીએ અને તમે કર્મયોગી છો. સોરી, હું તો કર્મયોગી નથી, હું સાંખ યોગીમાં છું. તમે કર્મયોગી છો, કારણ કે જે પરણે ને એને કર્મયોગી કહેવાય. એટલે તમે કર્મયોગી છો એટલે તમારે સુખ દુઃખ હોય એટલે પ્રાર્થના માનતા એવું હોય, અને તમે અહીંયા ભગવાન પાસે કરો છો. અને આપણે નામ પાડ્યું છે સંકલ્પ સિદ્ધ રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તમારા સંકલ્પ પૂરા કરશે, કરશે, કરશે. મને મનમાં કહેતું નું આ આ નામ ઉપર એક કવાલી બનાવવાની ઈચ્છા થાય છે. ભગવાનને પ્રાર્થના કરો મને કંઈક ઉમંગ આવી જાય તો બની જાય એમ, બરાબર. હમણાં છેલ્લા છેલ્લા 15 દિવસથી અમારા મનમાં આમ ત્યાં કરે છે કે સંકલ્પ સિદ્ધ ભગવાનના નામ ઉપર આપણે કંઈક બનાવવું છે, પણ બની જાય, હજી બન્યું નથી. એટલે હિરણ્યકશિપુની વાત ચાલતી હતી ને, હા, એને આવા વરદાન માયગાન બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું ને, વારો બધા આપણા બધાનો ચડ્યો, જેને આવે એને ધબેડે હો ભાઈ. હા, અને એ તો ભાઈ એવો માતેલ હાંડ જેવો થયો ભાઈ. એની કથાઓ આપણે લાંબી કરવાની જરૂર નથી, બધા જાણે છે. પણ એક માતા જો સત્સંગી હોય, હું કાયમી કહું છું, તમે સત્સંગી થશો ને મા બાપ તો જ છોકરા સત્સંગી થશે, તમે સંસ્કારી થશો ને તો જ છોકરા સંસ્કારી થશે, તમે સાચા વૈષ્ણવ થશો ને સાચા સત્સંગી થશો ને તો જ તમારા છોકરાઓ સાચા વૈષ્ણવ અને સત્સંગી થશે, તમે ધાર્મિક બનશો ને તો જ છોકરા ધાર્મિક બનશે. કેશુ બાપા અમારે કહેતા હતા, એનો ઓલો દીકરાનો દીકરો નાનો ભવ્ય, એ કે ટાઈમ થાય ને તો મને ફોન કરે કે બહાર હોય તો હાલો દાદા હાલો આરતીનો ટાઈમ થયો. હું જો આ નામ પ્રતાપ તમે આવશો તો ઓલા આવશે, બાકી તમે એમને ધક્કા મારશો ને તો નહીં આવે, એ અહીં બહાર ઓટે પગથિયે બેહીને પાછા વયા જાય. એટલે તમે રંગાવ ને તો જ પાછળ રંગાય, તો જ ઘર રંગાય, નહીં તો ન રંગાય. ઘણા ઘણા એમ કે અમારામાં બહુ પાકે ઘડે કાંઠા નહીં છેડાય, છોકરાઓને સુધારો, પણ એ ન સુધરે પેલા બાપા સુધરે તો જ એ સુધરે. તમે જેટલું કરશો એટલું પાછળ કરશે. તમે પૂજા પાઠ કરશો, સવારમાં સ્નાન કરશો, તમે તિલક ચાંદલો કરશો, તમે 2 ટાઈમ ભગવાનના મંદિરે જાશો તો બાળકો આપોઆપ જેદી તેદી 1 પેઢીએ 2 પેઢીએ પણ એના સંસ્કારો દેખાશે.
મંદિરે આવવાથી, ધર્મને માટે સમય કાઢવાથી, ધર્મને માટે ધન કાઢવાથી કોઈ કોઈ દી દુઃખી થયો નથી, કોઈ દરિદ્ર થયો નથી. આ પૃથ્વી રચાણી ત્યારથી માંડી અને આ પૃથ્વી રહેશે ત્યાં સુધીના આ કોઈ એવો ઇતિહાસ નથી કે કોઈ ધર્મને માટે સમય કાઢવાથી કોઈ દુઃખી થાય. અને જો ન મનાતું હોય તો તમે કચ્છના એક એક મંદિરોની અંદર તમે એક રાત રોકાયા હોય. ધર્મને માટે સમય અને ધર્મને માટે ધન કાઢવાથી કોઈ દુઃખી થાય છે કે સુખી થાય છે? નારાયણ દેવનો ભગવાનનો જન્મ છે ને, એટલે ભગવાન સ્વામિનારાયણ 6 મંદિર પધરાવ્યા. ક્યાંય મદન મોહનજી મહારાજ પધરાવ્યા, ક્યાંય ગોપીનાથ દેવ પધરાવ્યા, ક્યાંય રાધારમણ દેવ પધરાવ્યા, ક્યાંય નારાયણ દેવ પધરાવ્યા, ક્યાંય લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. એ બધાએ 6 મંદિરના દેવોની મીટિંગ થઈ એકદી. અને પછી પહેલો પ્રશ્ન પૂછાણ કે આપણા હવમાં દેવમાં સુખીમાં સુખી કોણ? કેની પાસે કપડાની જોડી જાજામ જાજી છે? કેનું મંદિર વધારે વધારે કિંમતી છે? નારાયણ દેવે એટલું કીધું કે મારે બહુ કેટલી જોડી છે એ તો ખબર નથી, પણ એ કે મારી એક જોડી છે ને પ્યોર હોનાની 5 કરોડની છે. એટલે અમારે ધોલેરાના મદન મોહનજી મહારાજ તો આમ મીટિંગ છોડીને ઉઠીને વયા જ ગયા. એ કે આની પાસે એક જોડી 5 કરોડની છે, મારે તો ત્યાં મદન મોહનજી મહારાજ કે ત્યાં ધોલેરા આવે કોણ? હે, ત્યાગી હોય તે ટકે બીજાને સંકટ રૂપ. ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે મોકલ્યા હતા ધોલેરાનું મંદિર કરવા. પહેલાં બહુ બંદર સારું ગણાતું હતું, ધીમે 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 ખારપાટને કારણે, સમુદ્ર બુરાઓને કારણે એ ડટણસો પટણ થઈ ગયું. અને એ એરિયામાં જ્યાં ખારું પાણી મળે, કાંઈ મળે નહીં, હે, એ એરિયામાં એ ધોલેરામાં ભગવાન કે અમારે મંદિર કરવું છે, ત્યાં કોણ જાય? તો કે નિષ્કુળાનંદ સ્વામી ગયા. કારણ કે વૈરાગી મૂર્તિ જ જાય ને, રાગી મૂર્તિ કોણ જાય? હે, ખાવામાં સારું સારું જોયું, ત્યાં કાંઈ મળે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરાની આખી કથા લખીને એમાં એટલું લખ્યું, મને એટલું યાદ આવ્યું. ત્યાગી હોય તે ટકે બીજાને સંકટ રૂપ. ત્યાં ત્યાગી હોય ને એ ટકે. એટલે મદન મોહનજી મહારાજ તો વયા ગયા કે ધોલેરા ભેગા થાવ, આપણે આ મીટિંગ જ એટેન્ડ ન કરવી. એ નરનારાયણ દેવ એટલા સુખી, એનું મંદિર 1 અબજનું 1.5 અબજનું અને એના એક એક કચ્છ તો ભાઈ સુકો દેશ કહેવાય. ત્યાં આખા વર આખી સિઝનનો વરસાદ 15-20 ઇંચ પડે. આપણે 80-80 ખાબકી જાય તોય કેવો શું વરસો, તોય તણાય હોય કે. અને છતાંય આપણે સુખી નથી. કચ્છના મંદિરોની અંદર બાયણાઓને પતરા સોનાના જેડા છે, શિખરોને સોનાના પતરા માર્યા છે, ઠાકોરજીના હાર આમ આમ 2-2, 5-5, 15-15, 20-20 લાખ ના હાર. અને છતાંય સુખી કેવા? એ સુખી કેવા? સુકામે એનો 10મો 20મો ભાગ કાઢે છે. એક એક વ્યક્તિ ઘરમાં 5 નોકરી કરતા હોય તો 5 જણા 10મો 20મો ભાગ કાઢે છે અને એટલે સુખી છે. એટલે ધન દેવાથી ધર્મને કાર્ય માટે કોઈ દી કોઈ દુઃખી થતો જ નથી. સમય આપવાથી પણ એ કોઈ દિવસ કામમાં પાછળ રહેતો જ નથી. તમને એમ થતું હોય ગયા તો, અને તમે વિચાર કરો એટલા બધા સુખી છે. અને તોય તમે જાજો સવારમાં 4 વાગ્યાથી માંડીને 7 વાગ્યા સુધી મંદિર ભરચક હોય. ગામમાં જેટલા સત્સંગીઓ એના નાના છોકરા માંડીને બધા નાના નાના છોકરાઓ બાળ સભાઓ એકલા કરે. અને સાંજે 4 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી 300-300 બહેનો સાંખ્યોગી બહેનોના મંદિરમાં ભજન કરે. અને પુરુષો છે 150-200 પુરુષો એ પુરુષોના મંદિરમાં બેસીને ભજન કરે, કથા વાંચે. સાંજે નીમ બોલી લઈએ, રોંઢે નીમ બોલી લઈએ, જે 22 પદ બોલવાના છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ બધું એ તહીં બોલી લઈએ. પાછા વળી જમીન વાળું કરીને આવે પાછા. 8 કલાક ભજન કરે પર ડે, 8 કલાક. કોણ? મારા જેવા કોઈ સાધુ નહીં, ફકીર નહીં, તમારા જેવા સંસારી ભાઈઓ બહેનો, યુવક યુવતીઓ, બાલિકાઓ. યાત્રા કરવી હોય ને તો કોઈક દી જાજો, તમને પ્રેરણા મળશે. આવા સૂકા પ્રદેશની અંદર પણ આટલા બધા હરિભક્તો સુખી શા માટે છે? એનું કારણ છે એ સત્સંગ કરે છે, એ ભજન કરે છે, ભક્તિ કરે છે. અને કેવળ દરરોજ ભગવાન માટે પ્રાર્થના માટે નહીં, આપણે તો પ્રાર્થના ટાણે આવીએ છીએ. ઠીક છે, આવો ના નથી મારી ભાઈ, એટલે તો ભગવાન પધરાવ્યા છે તમારું દુઃખ સાંભળવા માટે. અને તમારા વતી પણ અમે પણ પ્રદક્ષિણાઓ કરીએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ.
એટલા માટે કરીએ છીએ, એ તો કરવું જોઈએ, બરાબર છે, પણ એનાય કરતા ભજન માટે ને ભક્તિ માટે આવો. અમારા ગામના બહેનોને એકાદશી દી આવવાનું છે, જે 10 વર્ષ 12 વર્ષ થયા છે એટલા ને એટલા, બીજા કોઈ ભજન કરતા જ નહીં હોય, કુંજાણ ઓટા ભાંગતા, હું કરતા રામ જાણે. હવે તો ભગવાન પધરાવી દીધા, અહીંયા ભજન કરવાનું છે ને, અહીં તમે એક વાર સ્વામિનારાયણ નું નામ બોલશો ને તો 1000 વાર નામ બોલવાનું પુણ્ય આ ભગવાન તમને આપશે, એના અમે જામીન છીએ. હે, એટલું પુણ્ય તમને આપશે, આપશે ને આપશે. અમે બહુ આવે હોલની મર્યાદાઓ એવી જાળવીએ છીએ. અને પછી એટલા માટે ભજન ભક્તિ કરો, અને એ સંસ્કાર તમારામાં આવશે તો કેવું થાય, કયા થયે. હિરણ્યકશિપુના કુખે પ્રહલાદનો જન્મ અપાયો, બોલો. અને આપણે તો અત્યારે એવા જ જન્મે બધા, કાલ્યા તારા ક્યાં હોગા. હા, હજી આમણી ઊભું થયું હોય તો મોબાઈલમાં બધું આવડે, બોલો. એને એને ગીતા વાંચતા આવડે, એને શિક્ષાપત્રી વાંચતા આવડે, અને પાછો એનો બાપે આમ છાતી જગ્યાએ મારું ટેણિયું મોબાઈલમાં વોટ્સએપ ખોલી દે મર તઈ આવું. એનો બાપને પાછો એનો આનંદ થતો, મોઢું મકલાતું હોય મા બાપનું. પણ એ જો ઘનશ્યામની જેમ સોનામર હથિયાર અને રૂપિયા અને ગીતા મૂકી અને ઘનશ્યામની પરીક્ષા લીધી, પુત્ર પરીક્ષા, ઘનશ્યામ ઘનુ આમાંથી ગમે એ લઈ લે, અને એને પછી પરબારી ગીતા ઉપાડી અને પરબારો શ્લોક કાઢ્યો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય. આ શ્લોક વાંચવા માંડ્યા ઘનશ્યામ. પછી આ જોઈને કથામાં અમારા જેવા વક્તા વાત કરી, એટલે એક ભાઈને બરોબર ટેણિયું જન્મ્યું હોય છે ને થોડુંક પાખડિયા ભર હાલતું થયું હોય છે, એટલે ઘેરે જઈને કે હાલો ટીનુની પરીક્ષા લઈએ આપણે. એટલે એણે તલવાર મૂકી, ગંજીપતો મૂક્યો, દારૂની બોટલ મૂકી, રૂપિયાની 10000ની થોકડી પણ મૂકી ટેબલ ઉપર, બાજટ ઉપર, ને પછી કે ટીનુ દોડ તો બેટા આમાંથી તારે જે જોઈ લઈ લે. અને ટીન્યો પણ એવો આવ્યો ધડબડ ધડબડ કરતો કરતો, પેલા વેલા તો રૂપિયાની થોકડી મારી ખીચામાં, પછી તલવાર મારી પડખે લઈ લીધી, અને પછી બોટલ લઈને ટીનું કે એટલે ઓલો ઘૂમરે પડી ગયો ને બાપ, કે આમાં મારે શું નક્કી કરવું, હે આ શું બનશે. એટલે કોઈક બાજુવાળા ડાયા માણા હતા અશોકભાઈ જેવા, બોલાવ્યા, હે એને પૂછ્યું કે આ આને આ બધું ઠપકાર્યું. અશોકભાઈ કહે ને એ રાજકારણી બનશે, એ બધું કરે ને એ રાજકારણી હોય. હવે પાડો તાલુ. હે ભાઈ, જો માતા પિતા ધર્મ નિયમ ના પાડે તો ત્યાં ટીનિયા આવાજ પાકે ને ભાઈ. અને પછી કે સ્વામી આને કઈક સુધારો ને, આ તો ભૂકા બોલાવે છો. એક બેન બાજુમાં કેવા ગયા કે ભાઈ આ તમારા છોકરાને વારો ને આ છૂટા ઘા કરે તો તમને લાગ્યો તો કે ના જરાક રહી ગયો તો કે મારો ન હોય, એ મારો હોય જ નહીં, અને મારો જો ત્યાં હોય તો બેન તમે અહીંયા આવો જ નહીં. એક મહાત્મા પાસે એક ભાઈ ગયા, એ કે મારા પત્નીને માથે ઓઢીને હોવાની ટેવ, અને એ કે પણ મેં મારી નિંદર કાલ જાગી ગઈ એટલે મેં જોયું તો મારા પત્નીના મુખ ઉપર તેજ દેખાતું હતું, તો કોઈ ચમત્કારી હશે, કોઈ તેજ શક્તિ હશે. ત્યારે મહાત્માએ કીધું, તેજ બે શક્તિ ચમત્કારી કાંઈ છે નહીં, તારા પત્ની તું હોઈ જાશો ને તઈ તારો મોબાઈલ જોવે છે, એટલે સમજી જા, નહીતર પછી હાથ પગ ભાંગવાની તૈયારી લાગ. સમજાઈ ગયું તો વાંધો. એક ટ્રેનમાં એક બેને એક ભાઈનું ખીચું કાપ્યું,
હકીકત છે. ખાલી હાસ્ય કલાકારની વાત નથી, આ મુંબઈની અંદર ઘટેલી ઘટના છે અને આની ઉપર સંસ્કૃતનો શ્લોક પણ બનાવવામાં આવ્યો છે. એટલે ઓલા ભાઈ આમ હાથ પકડો, એ કે મારું ખીચું કાપ્યું કોણ? બે કે ઓકે, કારણ કે ચોરનું ઈએ ચોર હતો, ઈએ ખીચા કાતરું હતો અને બેને ખીચા કાતરું. હવે એને ભાઈનું ખીસું કાપ્યું ને એને જોયું કે આ મારું ખીસું કાપે એવો તો કોઈ ખીસા કાતરું જ હોય. બે પરણી ગયા અને પછી એમાંથી જે ફરજન થાય એને શું કર્યું? હોસ્પિટલની અંદર એ બાબાનો જન્મ થયો ને, તા નર્સ જે ડિલિવરી કરાવતી વખતે હતી ને એના હાથમાં વીંટી હતી ને તા ઓલે કાઢી લીધી મુઠ્ઠીમાં. ઓલા નર્સ બેન ગોતે કે મારી વીંટી ક્યાંય ગઈ, વીંટી ક્યાંય ગઈ? તો ઓલા તાજા જન્મેલા બાળકના હાથની મુઠ્ઠીમાં. પિતા યસ્ય ખિસા કાતરુ, માતા યસ્ય ખિસા કાતરુ, ઉભા ભેમવ ખિસા કાતરુ. એટલે મને આજ મોજ ચડી ગઈ છે ને, આમાં હજી મારે જે લેવું છે તો અહીં બાજુમાં પડ્યું છે, એ તો રહી જાય. મારે કેવું છે, હાલો ટૂંકમાં આપણે કથા લઈ લઈ કયા ધૂની હિરણ્ય કશ્યપુ તપ કરવા ગયો ને ત્યાં પોપટ સ્વામી નારાયણ નારાયણ સામે બોલ્યો એટલે પાછો આવ્યો. એટલે પછી કયા તું ને કેમ પાછા આવ્યો કયા તું પૂછ્યું તો કે ભાઈ ત્યાં મને અપશુકન થયા. તો કે શું થયા? પોપટ બોલ્યો. શું બોલ્યો? તો કે નારાયણ નારાયણ. કયા તું ને? લાઈટ થઈ ગઈ કે આ દીકરો હવે ગામ આવ્યો છે. કયા તું? એટલા બુદ્ધિશાળી. એને કીધું ભાઈ હું બોલ્યા, મને કઈ સમજાણું? તો કે નારાયણ નારાયણ. તને નથી? ના ના, પોપટ કે નારાયણ બોલે? તો હા બોલો ને કે નારાયણ નારાયણ. એમ કયા તું જુદા જુદા પ્રશ્ન કરતી ગઈ કરતી ગઈ. અને આ અસુરના મોઢે જે આખી પૃથ્વીને પોતાનું ભજન કરાવતો હતો, જે નારાયણને માનતો નહોતો, એવા પોતાના પતિના મોઢે એણે 100 વાર પરમાત્માનું નામ લેવડાવ્યું ત્યારે કયા તું ને એમ થયું હવે મારે ત્યાં ભક્ત પ્રહલાદ આવશે. આ એ પત્નીનું આર્ય સન્નારીનું કામ છે. અને પછી નારદજીના ઉપદેશથી ભગવાનનો મહિમા પ્રહલાદજી સમજ્યા છે અને પછી એનો જન્મ થયો છે. અને પછી એને મારવા માટે, ભગવાનનું નામ મુકાવવા માટે અનહદ પ્રયત્નો કર્યા છે. ગાંડા હાથીને તળે બાંધ્યો, પહાડ ઉપરથી પછાડ્યો, ઝેર ખવડાવ્યું, સર્પ કઢાવ્યા, ઘણું બધું કર્યું, પણ છતાંય પ્રહલાદ મર્યો નથી. છેલ્લે પછી એની બેન હોલિકા આવી છે કે હું બળું નહીં, એને ટ્રાય કરી અગ્નિથી બળી નહીં, ખખડાટ હશે છે. મોટી એક ચિતા તૈયાર કરવામાં આવી છે. ખરેખર મને ખબર નથી, હજી મેં સંશોધન મારે બાકી છે કે ભાઈ હોળીમાં છાણા અપાય કે ન અપાય. હોળીના દર્શન કરાય છે, તમે વાયડ કરો છો, બધું કરો છો, એટલે હોળીનો પર્વ એક રીતે પવિત્ર પણ છે અને એક રીતે ભક્તને મારવા માટેનો પણ છે, બરાબર. એટલે પછી પ્રહલાદને બાળવા માટે ખોડામાં લઈને બેઠી છે અને અનેક ગામ આખાના છાણા લાકડા ભેગા કરીને હોળી હરગાવી છે. પણ પોતાને જે વરદાન હતું, પોતાની જે શક્તિ હતી, એ ભક્તને મારવા માટે ઉપયોગ લીધી એટલે ખોટી પડી અને હોલિકા બળવા માંડી. અને ત્યારે કે દગો દગો દગો, બ્રહ્માજીએ મારી સાથે દગો કર્યો. અને ત્યારે બ્રહ્માજીએ કીધું દગો નથી કર્યો, પણ તું ભાન ભૂલી છો, મેં તને શક્તિ આપી છે ને એ કોઈની રક્ષા માટે આપી છે, કોઈના ભક્ષણ માટે નહીં, માટે મારી ભક્ષણ માટે શક્તિ કોઈ દી કામ ન કરે. અને એ આજનો દિવસ. પછી ભક્ત પ્રહલાદ સવારે બેઠા થયા અને આપણે બધા રંગે રમીએ છીએ. શ્રીજી મહારાજે પણ ઘણા બધા હોળીના ઉત્સવો કર્યા છે ને અને બહુ રંગે રમ્યા છે, બહુ સંતોને ભક્તોને કાઠી ભક્તોને અને બધાને રંગે રમાયડા છે. અને એક પણ ઉત્સવ શ્રીજી મહારાજે રંગનો મૂક્યો નથી, હોળીનો મૂક્યો નથી. અને શ્રીજી મહારાજ હમણાં આપણે જે ફગવા બોલ્યા ને આપણી સભામાં જે ફગવાથી આપણે શરૂઆત કરીએ છીએ એ ગુજરાતમાં વિચરણ કરતા 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 શ્રીજી મહારાજ સારંગપુર આવે છે. સારંગપુર એટલે જીવા ખાચરનું ગામ. જીવા ખાચર બહુ પવિત્ર ભક્ત, એમને ત્યાં પાંચાળી બા અને પાંચાળી બાના સત્સંગથી ભરવાડ બેનો પણ સત્સંગી થયા હતા. શ્રીજી મહારાજ સારંગપુરમાં આવે છે ને કે અમારે ચોરાસી કરવી છે, અમે ધન ભેગું કરો, ફાળો કરો. અને ત્યારે સૌથી પહેલા એ પાંચાળી બાની બાજુમાં રહેતા ભરવાડ બેન અને દરરોજ દૂધ દેવા આવતા અને દૂધ દેવા આવતા એટલા સમયમાં એમણે સત્સંગ કરી કરી સત્સંગની વાતો કરી કરી અને
એને સત્સંગી કર્યા એ નંદુબાઈને ભરવાડના એ બેન. અને જ્યારે મહારાજ આવ્યા 84 થી કરવી હતી ત્યારે સૌથી પહેલા એને પોતાના શરીરમાં જેટલા ઘરેણા પહેર્યા હતા ને એ આ 84 કરવામાં યજ્ઞ કરવામાં એ ભરવાડના બેન નંદુબેને આપી દીધા. આ એક સત્સંગનો પ્રતાપ જુઓ. હે, આપણે દૂધ લેવા જઈએ કે દૂધ દેવા જઈએ તો અલી દલીન માંડીએ, ઓલી આમ થયું, ઓલી આમ થયું, એના કરતા બાપા ભગવાનની વાતો કરો ને. જય સ્વામિનારાયણ કયો ને. એ સારંગપુર ગામમાં શ્રીજી મહારાજ આવ્યા છે અને રંગે રમ્યા છે. વડતાલની અંદર પણ બે રંગકુંડો કરાવ્યા હતા, ત્યાં પણ બહુ રંગની લીલાઓ કરી છે. શ્રીજી મહારાજે વધારે માં વધારે ભક્ત ચિંતામણીમાં બધા રંગના ઉત્સવ બહુ સારામાં સારા કર્યા છે. સારંગપુરમાં પણ રંગોત્સવ થયો છે ધૂળેટીના દિવસે અને ભગવાન રાજી થયા છે. પછી ભગવાને કીધું તમે માગો, ત્યારે બહેનોએ કીધું કે મહારાજ અમે તો તમારી લીલાના દર્શન કર્યા, તમે સંતો ને મહારાજ ને હરિભક્તો બધા રમ્યા પણ અમે તો રમી ન શકીએ તો અમારે માગવું છે. ત્યારે મહારાજ કે માગો, અને માગવાની વાત આવે ત્યારે તમારે નક્કી કરવાનું. એટલે એક વાણિયા ઉપર ભગવાન પ્રસન્ન થયા, એ કે માઇક માઇક વાણિયો હતો કાણિયો, એટલે આંધ્રો હતો, આંધ્રો હતો ને તપ કર્યું હતું. અને ભગવાન પ્રસન્ન થયા, શિવજી ઉપર તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા, કે માઇક માઇક તો કે આપશો બરાબર, તો કે હા તમે વિચારી લ્યો કે તમે આપશો ને, તો કે આપીશ હું પ્રસન્ન થયો છું, મેં કીધું છે એટલે હું આપીશ. તો કે વચલા દીકરાની હોવ વચલા માડે હોનાની ગોળીમાં છાંયસ ફેરવતી હોય એને હું જોઉં. સમજાણું આમાં કઈ નહીં. વચલા દીકરાની હોવ વચલા માડે સોનાની ગોળીમાં છાંયસ ફેરવતી હોય એને હું જોઉં. ઓલા શિવજીને પરસે ઓળી ગયો, આમ આમ ધ્રજા ધ્રુજી ગયો. હા, જય જય જટિલ જોગી ધનતુરને ભાન ભોગી સંભૂચો સદા નિરોગી બુઢા બાવા ઉજ્જવલ ભભૂતિ અંગ સરસ દરસ શિષ ગંગ ભૂત પ્રેત સંગ યાદિ લાગો ગાવા જલ કેસ શિયર સુભાલ કંઠે વડ ગેલ વ્યાલ તેહ સાથ રૂંઢ માડ રૂડી રાજે જય જય કર ધર પિનાક વાજે વર વીર હાંક ડમરૂ ને ડાક યગડ બમ બમ બાજે ડમરૂ ને ડાક યગડ બમ બમ બાજે. ડમરૂ બંધ થઈ ગયું શિવજીનું. શિવજી કે આ ડમરું બમરું મૂકીને તે દીનું શિવજી કોઈને છે ને વરદાન દેતા જ બંધ થઈ ગયા છે મને એમ લાગે. આ મારા વાલીડાએ એક જ વાક્યમાં શિવજી એવું કીધું હતું, તું એક વાક્યમાં માઇક શરત એવી થઈ હતી કે હું માગું હું આપું પણ એક જ વાક્યમાં તારે માગવાનું, એક જ વરદાન માગવાનું. તો કે એક જ વાક્યમાં એક જ વરદાન માગું અને મારા વાલીડાએ પરવારું ભાઈ આ તેદીથી વાણિયા વાળા બુદ્ધિ હો બધા વાણિયા બુદ્ધિશાળી. એટલે ત્રણ દીકરા માગી લીધા, વાંચ્યો હતો તો ત્રણ દીકરા માગી લીધા, આંધળો હતો એટલે ત્રણ દીકરા, એટલે વચલો પછી ત્રણ માળ માગી લીધા. વચલા દીકરાની વહુ વચલા માળે, એટલે ત્રણ માળ માગી લીધા ફ્લેટ. હો ભાઈ, હા ત્રણ દીકરા માગી લીધા, ત્રણ માળ માગી લીધા અને પાછી સોનાની ગોળીએ છાંયસ ફેરવતી હોય એને હું જોઉં, એટલે આંખો માગી લીધી. અને સોનાની ગોળી ભાઈ કેદી થાય, અહીં માન કાનમાં નાકમાં પહેરવા ઝીરી કે 2 ગ્રામની 5 ગ્રામનો વારો આવતો હોય અને આખી ગોળી માગી લીધી. બોલો, પણ માગવાની વાત આવે ત્યારે માણસ પોતાના કામ મૃત્યુથી બચવાનું માગ્યું. આપણે અત્યારે બધી કથાઓ કરીએ એ જ કથાઓ આવી, હું મરું નહીં પણ અમર બનવું હોય તો ભક્તિથી બની શકાય છે, અમર બનવું હોય તો. પરીક્ષિત રાજા પણ આજે અમર છે. અહીંયા શ્રીજી મહારાજ બહેનોને, સારંગપુરના બહેનોને, સારંગપુરના ઉત્સવમાં આવેલા તમામ બહેનોને માગવાનું કહે છે. ત્યારે બહેનોએ જે માગ્યું છે, સત્સંગી બહેનોએ કેવી અદ્ભુત વસ્તુ માગી છે. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એહ માયા મને ન વ્યાપે.
કઈ ખબર પડી આમાં? કોને કોણ કે છે? બેનો એમ કે છે, બેનો એક માયાનું સ્વરૂપ છે. માયાના ઘણા બધા સ્વરૂપો છે, એમાં બહુધા પ્રાધાન્ય સ્વરૂપ સ્ત્રીત્વને કહેવામાં આવે છે. અને એ જ માયા શક્તિ આજ માયાપતિ પાસે માગે છે. એક માયા શક્તિ એક માયાપતિ પાસે માગે છે. અને કેવું માગે છે? કઈ માયા અમને ન વ્યાપે. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. આ દુનિયાની અંદર જેટલા નર નારીઓ છે, હે પ્રભુ, તમારી માયાની અંદર લુપ્ત છે, માયાની પાછળ પાગલ છે, માયામાં ફસાયેલા છે. અમને એ માયાથી અમારી રક્ષા કરો. હે, અમારે એ વરદાન જોઈએ છે. એક આ અર્થ થાય. બીજો અર્થ એનાથી વિશેષ, આજ કડીનો બીજો અર્થ થાય. અને એ કડીનો અર્થ બીજો એટલા માટે આપણે કરીએ, બીજી કડીની અંદર એમણે માગ્યું છે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાન, જે જે લીલા કરો તમે લાલ તેને સમજું અલૌકિક ખ્યાલ. આ બીજી કડીનો જ્યારે અર્થ કરીએ, એની ઉપર થિંકિંગ કરીએ, ત્યારે ખબર પડે કે માયા પણ એક કેવી માયાથી રક્ષણ માગે છે. સાંસારિક માયા નહીં, મોહજાળ રૂપી માયા નહીં, મોહ મમતા રૂપી માયા નહીં, ધન સંપત્તિ રૂપી માયા નહીં, પુરુષ સ્ત્રી રૂપી માયા નહીં. એ તો એનાથી રક્ષા તો માગી જ, પણ એનાથી વિશેષ અર્થ છે કે તમારી જે મનુષ્ય ચરિત્ર રૂપી જે માયા છે, એ માયા અમને ન વ્યાપે. કોઈ દિવસ તમારી અંદર મનુષ્ય પણું ન દેખાય, સામાન્ય પણું ન દેખાય, મનુષ્ય બુદ્ધિ તમારી અંદર ના આવે. આ બહુ મોટી માયા. ભક્ત થયા પછીની કોઈ પણ માયા બંધન કરતી હોય તો એ આ ભક્ત થયા પછીની આ માયા છે. પહેલી તો અભક્ત થયા પહેલાની માયા છે, પણ ભક્ત થયા પછી, સત્સંગી થયા પછી ઘણી વાર આપણને ભગવાનના ચરિત્રોમાં સંશય થાય, શંકા થાય, કુશંકા થાય, આશંકા થાય. એટલે કહે છે કે બેનો અહીંયા તમારા વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. કારણ કે ભગવાન હોય આપણા જેવા. શ્રી કૃષ્ણ ભગવાને જરાસંધને માર્યો 18 દિવસનું યુદ્ધ કરીને, બરાબર. અને પછી બીના, પછી બી ગયા અને ભાઈગા કાળયવનથી બી ગયા. કાળયવન નામનો શત્રુ હોય, જરાસંધનું મૃત્યુ થવા પછી ભગવાન કૃષ્ણની પાછળ પડ્યો છે. અને ભગવાન શેઠ દ્વારકાથી દોડ્યા, દ્વારકાથી ભાગ્યા, ભાગતા 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 શેઠ ગિરનારમાં આવ્યા છે. અને આજે જાઓ ગિરનારમાં, ત્યારે જાજો આ ગુફામાં, હું તમને કહું ન્યાય ન્યાય ભગવાન આવ્યા છે. એક ઓર જરાસંધને મારે છે. હવે કાળયવન કરતા એ જરાસંધ તો મોટો હતો, એને મારી નાખ્યો, એનું દિવ્ય ચરિત્ર. અને કાળયવનને હું આમ ચપટીમાં ચોરીને મારી નાખે, પણ એનાથી બીના એનું મનુષ્ય ચરિત્ર. એટલે ઘણા એને એમ જોયું કે આ ભગવાન આ શક્તિશાળી, આ તો બિન ભાઈગા બંગણાટી મારતા મોઠી વાળ્યા. બસ આ નામ, આ માયા અમને ન વ્યાપે. અને એ પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા અને ત્યાં મુચકુંદની ગુફામાં ગયા. અને મુચકુંદ છે એ ચાદર ઓઢીને હૂતો હતો. અને હે ભગવાને, કૃષ્ણ પરમાત્માએ પોતાની કામડી છે ને એ મુચકુંદ ઉપર ઓઢાડી દીધી. હે, અને મુચકુંદને એવું વરદાન હતું કે એની જે ચાદર ખેંચે ને એ મરે, બળીને ભસ્મ થાય. કાળયવન કોઈનાથી મરે એમ નહોતો, એટલે ભગવાને પછી આવું કર્યું. પણ એ આટલા માટે થઈને પહેલાં મનુષ્ય ચરિત્ર બતાવ્યું. બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ સુરત ભણવા ગયા. મુનિ બાવાનો આશ્રમ, બહુ મોટા મુનિ બાવા તપસ્વી, 25 વર્ષ સુધી જેણે હિમાલયની અંદર તપ કર્યું હતું. અને મુનિ બાવા એ વખતમાં બહુ મહાન મહાત્મા ગણાતા હતા. અને ભગવાન સહજાનંદ સ્વામીએ કીધું કે તમે મુનિ બાવા પાસે ભણવા જાઓ. અને મુનિ બાવા સ્વામિનારાયણના વિરોધી કરતા વિરોધી હતા, અને સ્વામિનારાયણના સંતોને ભણાવે કેમ? બ્રહ્માનંદ સ્વામીએ કીધું બપોર પછી હું પાઠ લેવા આવીશ. એટલે તિલક ચાંદલો હોય ને એ નાવ ધોવા ભૂસાઈ ગયો એટલે ભૂસીને જવું ન પડે,
એમ કરીને ઘણા વર્ષો સુધી બ્રહ્માનંદ સ્વામી મુનિબાવા પાસે ભણ્યા અને બ્રહ્માનંદ સ્વામીએ એમને ધીમે 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 વાતો કરીને જ્યારે મુનિબાવાની ગુરુ પૂર્ણિમા આવી ત્યારે 25,000 એના આશ્રિતો ભેગા થયા અને એની પૂજા થતી હતી ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે કંઈક પ્રવચન કરો અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ છંદો બોલીને પ્રવચન કર્યું છે ભટ વૈઢ પદંતા સંધ્યા વંદા જન મંદા આ છંદ બોલ્યા ભટ વૈઢ પદંતા સંધ્યા વંદા આખો ત્રિભંગી છંદ બોલ્યા અને છંદ બોલીને પ્રવચન કર્યું એ છંદની અંદર મેં સદગુરુ કા બંદા સહજાનંદા મેં સદગુરુ કા બંદા છેલ્લે નામાચરણ આવવા આવ્યું ત્યારે મુનિબાવાને ખબર પડી હટ તરીકે આ સ્વામિનારાયણનો સાધુ મારી પાસે વિદ્યા ભણી ગયો અને પછી બ્રહ્માનંદ સ્વામી એને એને સમજાવ્યા છે ભગવાનનો મહિમા સમજાવ્યો અને ભગવાન એને દર્શન કરવા માટે લઈને આવ્યા છે બ્રહ્માનંદ સ્વામીએ ગઢડા પહેલાં સમાચાર મોકલ્યા છે કે મુનિ બાવાને લઈને આવું છું મહારાજને જાણ કરજો એ વાહણમાં આવ્યા છે અને પછી મુનિ બાવા જેવા અંદર પ્રવેશે ને ત્યાં ભગવાન તો છે ને દાદા ખાસે કે દાદા ખાસર ભૂખ લાગી દૂધને રોટલો લ્યાવો હે ભગવાને ટીખડાઈ દીધું આમ સભામાં બેઠા બેઠા થાળી ઉપર આખી સભા બેઠી ને હું અહીં બધું મંડું જમવા તમને શું થાય હે એમ ભગવાન સહજાનંદ સ્વામી સભામાં બેઠા બેઠા એ દૂધને જે ભોજન મીંડા જમવાને પછી રેગાડા આમ ઉતરે આમ સાંટતા જાય ને હાથ સાંટતા જાય ને આવી લીલા આદરી ભાઈ ઓલો મુનિ બાવા માંડ એક બ્રહ્માનંદ સ્વામી વિશાકડા સમજાવીને લેવા હતા અને એને આવું ચરિત્ર કર્યું અને ત્યારે મુનિ બાવા કે બ્રહ્માનંદજી ઇસમે તો એક અચ્છા આદમી કા સંસ્કાર ભી નહીં હૈ તું ઇસકો પ્રભુ કહેતે હે ચલો 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 યહાં જ્યાદા ઠેરને કી કોઈ હે જરૂરત નહીં હૈ ઉઠીને ઉતારે વયા ગયા બ્રહ્માનંદ સ્વામી પાછળ ગયા બહુ સમજાવ્યા બ્રહ્માનંદ સ્વામી મહારાજને એને ઉતારે મૂકીને પાછા આવ્યા અને સમજાવીને મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીએ પદ બનાવ્યું પદથી તો ભાઈ સીધા શીઘ્ર કવિ એટલે પદથી ઠપકો આપવો હોય તો આપે અને પ્રશ્ન કરવો હોય તો કરે અહો પ્રભુ અચરજ માયા તમારી અહો પ્રભુ અચરજ માયા તુમારી જેણે આવરિયા નરનારી અહો પ્રભુ અચરજ માયા તમારી મહારાજ સાથે વાત કરીને પછી સાંજે પાછા મુનિ બાવાને લાવ્યા સભામાં મહા મહેનતે અને ત્યારે ભગવાને હે ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને આમ ટચલી આંગળી ઉપર મોટો તકિયો બે મણનો તકિયો એક ટચલી આંગળી ઉપર આમ ગુમરે ચડાવી અને જે ઘા કર્યો ને તો ગાદી ઉપર બરાબર ગોઠવાઈ ગયો અને જ્યારે કડચુલી પડી નહીં આ ચરિત્ર જ્યારે જોયું ત્યારે મુનિબાવાને એમ થયું કે વાહ ભગવાન છે ત્યારે મુનિબાવો પગમાં પડી ગયો આ બહેનો અહીંયા એમ માગે છે કે તમારા મનુષ્ય ચરિત્રની અંદર અમને શંકા સંશય ન થાય ને એવી માયા અમને ન વ્યાપે એવા એવું દાન આપો બોલો આપણને કીધું તો કહી દે કે હવે આ જીએસટીની અંદર તમે થોડુંક કંઈક કરી દો પછી કેવું માગે સરસ સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે દેશ કાળ ને ક્રિયા એ કરી કેદી તમને ન ભૂલીએ હરી બહુ સરસ એક એક શબ્દો ઉપર ઘણા બધા દ્રષ્ટાંતો પ્રદ્રષ્ટાંતો આપી શકાય એવી આ કડીઓ છે તમારા જે ભક્ત છે એનો અમને અભાવ ના આવે પહેલા ભગવાનનો અભાવ ના આવે ભગવાનમાં મનુષ્ય ભાવ ના આવે ભગવાનમાં દિવ્ય ભાવ સદાય રહીએ એમના મનુષ્ય ચરિત્રમાં અને ભક્તની ભક્તા એ ન્યાજ છે કે ભગવાનના મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય ભાવ આવે એ જ ભક્તની સમજણ છે બાકી તો પરીક્ષિત જ પરીક્ષિત ગોથે સડી ગયા ગંગાના કિનારે બેઠા છે રાસ પંચાધ્યાયની કથા આવી ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોપીઓની સાથે રાસ રહીમાં અને જ્યારે રાસ પંચાધ્યાયની કથા આવી ત્યારે પરીક્ષિતે ન કરવાનો પ્રશ્ન પણ કરી નાખ્યો
કે ધર્મના સ્થાપન માટે ભગવાનનો અવતાર થાય છે. તો હે સુખદેવજી, એવા જે ધર્મના સ્થાપન માટે અવતાર થયેલા ભગવાને પરદારાનો સંગ કેમ કર્યો? પરદારાનો સંગ કેમ કર્યો? અને ત્યારે જ્ઞાની સંતો એમ વાત કહે છે કે આ ખરેખર પરીક્ષિતે આ સવાલ કરવાની જરૂર નહોતી. આ જ્ઞાની પુરુષોની વાત છે ભાઈ. કઢી વગાડતા તો ના આવડી, પણ બગડી ગયેલી કઢી નાખી દેતા ના આવડી, રસ્તામાં નાખી એટલે બધાય પડે ને પગ બગડે. એટલે બહુ અઘરી છે. આ ભક્ત થયા પછીની જે માયા તરવીને ભગવાનના ચરિત્રોમાં દિવ્ય ભાવ, એમાં મનુષ્ય ભાવ, એ માયા છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજે છે. બાજુમાં 3 કિલોમીટર ગઢાડી ગામ છે અને ગઢાડી ગામના આંબા શેઠ એટલા પરમ ભક્ત છે. સાંજે દાંતણ વાઢી એલચીના પાણીમાં પલાળી અને રાખેને સવારે ત્યાંથી 3:30 વાગે ચાલે અહીંયા ભગવાન ઉઠે ને ત્યાં પહોંચી જાય હાલીને. દરરોજને માટે લીલું દાંતણ ભગવાન માટે પહોંચાડનારા એ ગઢાડીના આંબા શેઠ. એની કથાઓ ઘણી લાંબી છે, પણ આટલા નિષ્ઠાવાન હતા, ભક્તિવાન હતા, શ્રદ્ધાવાન હતા. અને એકવાર ભગવાન સવારમાં ઉઠીને એક બાજુ જીવબા ને એક બાજુ લાડુબા ને વચ્ચે સહજાનંદ સ્વામી બેઠા અને હિંડોળા ખાટે હિંચકે ને આ દર્શન દીધા, દાંતણ હુકાઈ ગયું, આવતું જ બંધ થઈ ગયું, બાવળ હસડો હુકાઈ ગયો. થોડાક સમય પછી કે સભામાં મહારાજ કે આંબા શેઠ આવતા બંધ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી કે તમે કઈક લખણ ઝળકાવ્યા છે, એ તો સખા હતા એટલે કઈ હગે. બ્રહ્માનંદ સ્વામી તો કઈ હગે ભગવાનને. મહારાજ કે અમે બીજું કઈ કર્યું નથી, પણ કે અમે આવા દર્શન દીધા. તો મુક્તાન સ્વામી કે બાપડાનું હવે એવડું વાટકીનું શિરામણ અને એનું હે આખું કેટલું થી કેટલું સમજી હગે. તો કે જાઓ હાથી ખૂતો તો હાથીને કાઢો, મુક્તાન સ્વામી મોકલા. પછી મુક્તાન સ્વામી મનુષ્ય ચરિત્ર દિવ્ય ચરિત્રની વાતો કરી અને પછી પાછા શરૂ થયા. એટલે અહીંયા આ અભાવ ન આવે ભગવાનનો, ભગવાનના ભક્તનો એ સમજણ માગે છે. અને પછી કહે છે, દેશ કાળ અને ક્રિયાએ કરી કદી તમને ન ભૂલીએ હરી. દેશને કારણે ભૂલી ન જાય. ઘણા વિદેશ જાય ને તો ભૂલી જાય, બરાબર. ભગવાનને ભૂલી જાય, ભક્તને ભૂલી જાય, સંતોને ભૂલી જાય. જેને ભૂલવું છે એને ના ભૂલે, એને તો દરરોજ ફોન કરે, શું કરશો, ખાધું, દવા લીધી, બોલો. અરે ભાઈ, તો જેથી તેથી ભૂલવાનું છે, સમજી મૂકો તો સારું, નહીતર જરૂર મુકાવશે જમજી. એ તો નથી, એ મુકાવશે કે મૂકશે નહીં કઈ. એને યાદ રાખ્યો કલાકે કલાકે. પણ ભગવાન શું કરે, સંતો શું કરે છે, મંદિરે કોણ આવે, સભા કેમ થાય, આ સાથે એ કાંઈ નહીં. દેશ જાય એટલે ભૂલી જાય. દેશ કાળ અને ક્રિયા, કાળ એટલે સમય, સમયને કારણે ભૂલી ન શકીએ. અને અમારે અમારી કોઈ સત્તા સંપત્તિ અને ક્રિયાને કારણે અમે ભગવાન તમને ન ભૂલીએ, એવું માગે છે. કેટલું સરસ માગે છે બહેનો, વિચાર તો કરો. આવું આ પૃથ્વી રચાણી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કોઈ માયગું નથી. પછી આગળ કહે છે, કામ ક્રોધ અને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી, તમને ભજતા આડું જે પડે, માગીએ એ અમને ન નડે. આ તો સમજાઈ જાય એવી કડી છે. કામ ક્રોધ લોભ કુમતી બધા એને પછાડ્યા છે. હે, મોહ વ્યાપીને ન ફરે મતી, અમે સંસારમાં મોહિત ન થઈએ ને ભગવાન તમને ભૂલી ન જઈએ. આ ખાસ તો અમારે 10માં 12માંના બાલ બાલિકાઓને પણ આ લાગુ પડે. અહીંથી ગયા પછી જાય સ્વામિનારાયણ, અત્યારે ભલે ને બહુ આમ ભગવાન પાસે લટુડા પટુડા થતા હોય, પછી ભગવાન શું કરે એ કોણ પૂછે. એટલું માગીએ છીએ અમે, દેજો દયા કરી હરિ તમે, વળી ન માગીએ અમે જે હો, તમે સુણી લેજો હરિ તે હો. હવે પછી પાછા બેનો એમ કે છે, એટલું અમે માગ્યું એ આપજો, હવે અમારે નથી માગવું એ ક્યાંક ઠપકારી દેતા નહીં, નથી જોતું એ દઈ દેતા નહીં. હે, કેદી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. મોટામાં મોટું જો કોઈ હોય ને તો દેહાભિમાન છે. મોટામાં મોટું જો કોઈ હોય તો ભગવાનને રાજી કરવામાં, ભગવાનની ભક્તિ કરવાની અંદર કોઈ વિઘ્ન રૂપે હોય તો દેહાભિમાન છે. દેહનું અભિમાન તો હોય જ ને, કાળો હોય એને અભિમાન હોય, બોલો. હે, રૂપાળો હોય એને તો અભિમાન હોય જ. તમે આફ્રિકામાં જાઓ બધા કાળિયા, એને કેવું અભિમાન.
દેહાભિમાન, દેહનું અભિમાન જાડો હોય ને એમ કે હું હસડો રહે છે ને એ કોણી ભેગો પાડી દે. દેહનું અભિમાન, દેહની ઉપર શણગાર છે એનું અભિમાન, દેહની ઉપર જે શણગાર છે દેહનું અભિમાન છે એટલે શણગાર કરીએ છીએ, અને એનો જે શણગાર છે એનું આપણે અભિમાન. એક બેને ઓલી હોનાની પોસી કરાવી છે એટલે આમ જમવા બેઠા છે તો આ જોઈ આમ જોઈ આમ કરે આ બતાડે. એક બેને હારામ હારી એના હસબન્ડ રાજી થઈ ગઈ છે વીટી કરાવી દીધી તો આમ જ આંગળી કરે બધા, આમ જ આંગળી કરે એટલે વીટી બતાડતા હતા. આ દેહાભિમાન અહીંયા બહેનો એમ માગે છે કે ભગવાન અમારે હવે નથી જોતું એ લિસ્ટ કરાવીએ છીએ, અમારે આ નથી જોતું, દેહાભિમાન નથી જોતું ક્યારેય નહીં. અને એમાંય ભાઈ એમ ક્યારેક વાડવાની સેવા કરવાની હોય, ગટર સાફ કરવાની સેવા કરવાની, તો એમ તે હું કરું હે, એમાં ચિંતાઈ ગયું હોય તો કે મને ચિંતું, હા સફાઈના કપડાં પહેર્યા હોય ને એ તો ગોપાળન સામે એમ કે નીચી તેલ મળે તો માને ભાગજો, ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી, આ પુરુષોત્તમ પાસે બેઠા તણી જાગજો, મોહન વરને. મુક્તાનંદ સ્વામીએ પોતાની બેનને ઉપદેશ આપ્યો છે ચાર પદથી, ઈ એની અંદર આ કડી લખી છે, નીચી તેલ મળે તો માને ભાગ્ય છો. ઈ દેહાભિમાન ન હોય ને તો થાય, બાકી દેહનું કાંઈક અભિમાન હોય એટલે ના કરે. અને અમુક અમુક ઘણા સટકી જાય, સેવા થતી હોય ને એ રસ્તો જ સાંડી જાય એમ છે દૂરથી આવે. પણ નિરાભિમાની, દેહાભિમાની છે એ સેવા નહીં કરી શકે, નિરાભિમાની જ સેવા કરી શકશે. અને પછી કહે છે કેદી કુસંગનો સંગ મ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. પ્રથમના 38ના વચનાની અંદર ચાર પ્રકારના કુસંગી બતાવ્યા છે. અને મહારાજે કીધું છે પૂજા કરીને દરરોજને માટે ભગવાન પાસે માગવું કે હે ભગવાન એ વચનાવત વાંચી લેજો. એમાં ચાર પ્રકારના કુસંગ બતાવ્યા છે, શુષ્ક વેદાંતિને વેદાંતિને કુસ શક્તિપંથી, કુડાપંથી કુડાપંથી શક્તિપંથી શુષ્ક વેદાંતિ, અને હજી એક આવા ચાર પ્રકારના જે કુસંગી છે. હા એ એનો અમને સંગ ન આપશો, એ કુસંગ, કુસંગનો સંગ બહુ ખરાબ હો ભાઈ. એની કથાઓ પછી આપણે હવે પછીના સમયમાં લેશું બરાબર, પણ અહીંયા હું આ કડી આગળની પૂરી કરી દઉં છું. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ, દેશોમાં પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાંઈ. હાવ ગણાવી જ દીધું ભગવાન સહજાનંદ સ્વામી, તો માળા ફેરવતા કે ગણતા કે આ બેનું પણ વર્ગી ગયા ને, બેનું માગવા વળગે લો, તમને ખબર છે ને હે કેવું માગવા વળગે, આ લેવજો ને આ લેવ, તમારી પાસે માગે જ છે, હા આ લેતા આવજો ને આ લેતા આવજો ને, કોઈ દી શોપિંગમાં લઈ ગયા નહીં. અને શોપિંગમાં જાય એટલે આને તો આમામાં થયો કે આ દેખું નથી ને મર્યો નથી, આગળ લઈ લે, એ વિશાકડો ખિસ્સા ભરીને ગયો બધું ખાલી થઈ જાય. એટલે બહેનોને આમ ખરેખર માગવાની બહુ ટેવ હોય, પણ પતિ પાસે માગતા હોય એટલે આ તો ભગવાન પાસે માંગ્યું, એટલે ભગવાનને પતિ માન્યા હતા એટલે ભગવાન પાસે માંગ્યું, તો ભગવાનને પણ એટલું લિસ્ટ કરાવી દીધું ને, નિષ્કુળાન સામે લખી લીધું છે આ બધું લિસ્ટ ત્યારે, અને એને કડીમાં ગોઠવી નાખ્યું, એને ફગવા કહેવાય, કારણ કે હોળીમાં ફગવા આપવા જોઈએ ને. પછી લખાવે છે બહેનો કે દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ. એ બહુ ખોટું અહંકારી, કાંઈ કહેવાય નહીં. ઓલા ગોખરવાડાની અંદર ગુણાતીતાન સ્વામી ગયા અને સાંજે સભા ચાલતી હતી, ચોમાસું હતું, અને એક પટેલ આવ્યા, ગામના પટેલ સત્સંગી, બહુ સારા સત્સંગી, અને આવ્યા ને એમાં ક્યાંક પગ ગારાવાળો થઈ ગયો છે, અને અંદર એમને આવ્યા ને હું મોદીઓ પાથરેલો હતો. ગુણાતીતાન સ્વામી કહે પટેલ જરાક પગ ધોઈને આવો ને, એટલું જ કીધું ખાલી, જરાક પટેલ પગ ધોઈને આવો, અને ગયા એ ગયા, હજી પટેલના પગ નથી ધોવાના, 150 વર્ષ થયા,
દોઢસો વર્ષથી ભાઈ પગ ધોવે છે, ગયા ગયા બીજે દી સભામાં આવ્યા, દરરોજ સભામાં આવતા હતા, સવારે આવતા હતા, આવ્યા નહીં એટલે સ્વામીએ બીજા હરિભક્તોને કીધું કે કેમ આવ્યા નહીં, તો કે સ્વામી પગ ધોવા ગયા છે એમ, તો કે તો શું થયું, તો કે દુઃખ લાગ્યું, તો સ્વામીએ બે હરિભક્તોને મોકલા, જાઓ સ્વામી માફી માગે ભાઈ, એ હરિભક્તો સમજાવવા ગયા ને, તો પટેલ કે હું સ્વામીને બાપનું મોદ્યું છે, સ્વામી એની ઘેરે જ લેવા હતા, મોદ્યું અમારું, મંદિર અમારું, ગામ અમારું, હું પટેલ, મને કીધું પગ ધોવાનું, કરો તો હું, એ હું એક અહંકાર છે, હું કરું હું કરું એ જ અજ્ઞાન છે. સકટ નું ભાર જેમ સ્વાન તાણે, સકટ એટલે ગાડું, ગાડા નીચે કૂતરું આયેલું જતું ને એને એમ લાગે હું જ કરું છું, હું જ કરું, હા મેં કર્યું, હું કર્યું, તમારે ઘરમાં આ જ માથા કરવું હોય, મેં કર્યું એટલું, તે એટલું કર્યું, તે ના કર્યું, હું કરું છું, હું કરી કરીને થાકી ગયો, બધે હું હું જઈશ, જોજો તમે. એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું, હું ટળે હરી ઢુકડા તે ઢડાય દાસે રે, હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે. મુક્તાનંદ કહે મહાસંત ને પ્રભુ પ્રગટ પાસે રે, અનુભવી ને અંતરે રહે રામ વાસ રે. હું ટળે ને એનાથી જ ભગવાન ઢોકળા થાય, બાકી ન થાય. આમાં તો મને ઘણું દેખાય જાય એક એક શબ્દો ઉપર, પણ તો હવાર થઈ જાય, હાલશે જ. ધન્યવાદ. અલૈયા ખાચર હતા, અલૈયા ખાચર જોજો, બહુ પરમ ભક્ત અલૈયા ખાચર, બ્રહ્મચારી હતા, પરિણામ હતા, શુદ્ધ બ્રહ્મચાર્ય પાડતા હતા. ભગવાન સ્વામિનારાયણના વખતમાં, ભગવાન સ્વામિનારાયણના વખતમાં એ અલૈયા ખાચર, એનું આખ્યાન આદર્શ ભક્ત ગાથાઓની અંદર પણ છે. મહારાજે એકવાર કીધું કે મુક્તાનંદ સ્વામી દાદા ખાચર મોટા કે અલૈયા ખાચર મોટા. મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે દાદા ખાચર મોટા કે અલૈયા ખાચર. એટલે હકીકતમાં તો દાદા ખાચર જ મોટા, આમ ગુણથી ઓમ મોટા નહીં. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આમ તો દાદા ખાચરની ભક્તિ, એની ભાવના, એનું સમર્પણ એટલું બોલ્યા ને, ત્યાં તો અલૈયા ખાચર સભામાં કાઠી દરબાર હતા એટલે તલવાર તો મૂકે જ નહીં હેઠી, હે, અને તલવારની મૂઠ ઉપર હાથ ગયો, એક આગળી મુક્તાનંદ સ્વામી માથું કાપી નાખ્યું, જો દાદાને મોટો કે મારા કરતા તો. હા, ભગવાન સમજી ગયા કે બાજી બગડશે, એટલે ભગવાન પરબારે વચ્ચે બ્રેક આપે, સ્વામી એ બાબતમાં તમારી દ્રષ્ટિ ન પડી, નહીં તો કોઈ દી મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન ખોટો હોય તો પણ મહારાજે કોઈ દી મુક્તાનંદ સ્વામીની એટલી આમન્યા રાખી છે આ પ્રશ્ન ખોટો છે એમ નથી કીધું, પણ મહારાજ કે સ્વામી તમારી એમાં દ્રષ્ટિ ન પડી, અલૈયા ખાચર તો શુદ્ધ બ્રહ્મચારી છે અને બ્રહ્મચર્ય વ્રત પાડવું કઈ નાની માના ઘર નથી, માટે એની તોયલે કોઈ ના આવે. મુઠ્ઠી મૂકી દીધી એ કે હવે વાંધો નહીં. આ અહંકારી સ્વભાવ, અને એ અહંકારી બહુ હતા, ભક્ત બહુ મોટા હતા પણ અહંકાર હતો. પણ ભગવાનને આ ન ગમે, ન ગમે સ્વામિનારાયણે માન કે અહંકાર ઈર્ષારેલો. અહંકાર અને ઈર્ષા અહીંયા પણ કડીમાં એ જ આવ્યું છે, હે, કે અમારો અહંકારી સ્વભાવ ન દેશો, મદમત્સર ઈર્ષા કાંઈ ન દેતા. અને બહેનોમાં ઈર્ષા બહુ હોય, ઈર્ષા બહુ હોય, એમાં આ નાના બહેનો ભણતા હોય ને એમાં તો જો કોઈનો નંબર આવી ગયો ને જો તમે એને બહુ વખાણ કરો ને તો બીજા તો અડધા એમને બળી જાય. આવું હોય, સાચું હોય છે, આ તમને ખબર હોય ભાઈ, અમે તો બીકણી હતા આવતા રહ્યા દિલીપભાઈ, હે, એટલે અમુક અમુક ને અમુક અમુક વસ્તુ વરેલી હોય ને એમાં, એટલે આપણે આ તો. એટલે અલૈયા ખાચર અહંકારી હતા, કેવા અહંકારી, વિચાર કરો, આવી ભાવના થઈ મુક્તાન સ્વામી પ્રત્યે. એટલું જ નહીં પણ મહારાજ એકવાર નદીમાં કાઠીઓની સાથે નાતા હતા,
એમાં અલૈયા ખાચર બધા કાઠી દરબારો અને મહારાજ પણ થોડા રમૂજી ખરા મહારાજ, એટલે અલૈયા ખાચર અને આમ પાણીમાં મહારાજ ડૂબકી મારીને ઉપાડીને અધેરથી ઘા કર્યો અલૈયા ખાચરનો. એ ભગવાન તો તારે તો આખું બ્રહ્માંડ ઉપાડી લે, અલૈયા ખાચર એના માટે હું ને ભાઈ મચ્છરિયું. અને એમાં અલૈયા ખાચરને એમ થઈ ગયું, અરે ભગવાને આવી મારી મશ્કરી કરી. ભાઈ ગા ભીને પોતીએ ભાઈ ગા આવતા બંધ થઈ ગયા. સત્સંગી હતા, બહુ સારા સત્સંગી હતા, એનો ઇતિહાસ કહે છે. પણ અહંકારી સ્વભાવના કારણે પછી સભામાં આવતા બંધ થઈ ગયા અને બધું બંધ થઈ ગયું. મહારાજે ધામમાં જવાના થયા ને ત્યારે સમાચાર મોકલાવ્યા ને તો પણ ના આવી શક્યા. માની માણસ શું કરે વિચાર કરો. જેને પોતાના પ્રિયતમ માને છે, જેને પોતાનું સર્વસ્વ માને છે, એ ભક્ત પરમ ભક્તને અંદર પણ જો અહંકાર રહેલો હોય તો એ શું કરી શકે. અને પછી છતાંય મુક્તાનંદ સ્વામી તો માં છે ભાઈ, એને પેટમાં ભરે કે આનો મોક્ષ બગડશે, આનો જન્મ બગડશે, એટલે સમજાવવા ગયા. અને સમજાવીને આવ્યા આવ્યા એટલે અક્ષરવડીમાં મહારાજ પોઢા હતા, ખબર કાઢવા આવ્યા. મહારાજ અક્ષરવડીમાં પોઢા હતા અને અલૈયા ખાચર આમ બાયણામાં આવીને ઉભા રહ્યા. એ કે મહારાજ બોલાવે તો જાઉં, મનમાં એમ મહારાજ બોલાવે તો જાઉં, વાયડાય બહુ બરાબર છે. એટલે ઉભા રહ્યા હતા, મહારાજ બોલાવાને બદલે માથે ઓલું ખુલ્લું મુખારવિંદ હતું ને એને બદલે માથે ઓઢી ગયા, માથે ઓઢી ગયા. આ પાસા વયા ગયા ત્યાંથી. બોલો, ભગવાનના દ્વારે આવ્યા પછી પણ માની માણસ નમી શકતો નથી. એ નીચું કાંધ કરીને નમતો નથી રે. બોલો બધાય. એ નીચું કાંધ કરીને નમતો નથી રે. નીચું એટલું યાદ નથી રહેતું. બોલો બોલો. એ નીચું કાંધ કરીને નમતો નથી રે. નીચું નથી રે. એવું સાધુ સંગાથે અભિમાન તોય જાણા નહી જગદીશને રે. એવું સાધુ સંગાથે અભિમાન તોય જાણા નહી જગદીશને રે. બોલો. સમજાણું હોય તો ભલે, નહીં તો પછી આવતી સભામાં. આપણે હવે પૂરું કરવું છે, કારણ કે 9:45 ઉપર ઘડિયાળની સુઈ વહી ગઈ છે. મને તો આ બહુ ઘણી કડિયું છે, હું તમને સમજાવી લઈશ. પણ બસ, દેશોમાં સંઘ નાસ્તિકનો રાય મેલી તમને જે કર્મને ગાય એ આદિ નથી માગતા અમે દેશોમાં દયા કરીને તમે અહીંયા માગણી પૂરી થાય છે. પછી બોયલા શ્યામ સુંદર જાઓ આપ્યો તમને વર, મારી માયામાં તમે નહીં મૂંઝાવો, દેહાદિકમાં નહીં બંધાવો. ભગવાને પણ એવો સરસ પહેલો જ વર આપ્યો કે મારી માયામાં તમે નહીં મૂંઝાવો, મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા આદોષ. એમ કહ્યું થઈ રડિયાત, સૌએ સત્ય કરી માની વાત, દીધા દાસને ફગવા એવા બીજું કોણ સમર્થ એવું દેવા. એમ રહીમાં રંગભળ હોળી, હરિજન સાથે હરિજન ટોળી, જય જય કહે નિજ દાસ, લીધું સુખ દીધું અવિનાશ, કરી લીલા અલૌકિક શ્યામે શોભાવંત સારંગપુરા ગામે. આ ફગવા છે. હોળીમાં ફાગ બોલે, તમારા અહીં બોલે છે નથી હવે બોલાતા, પહેલાં છે ને ફાગ બોલાતા. ફાગ અને ફગવા આ બેમાં ફરક છે. ફાગની અંદર અપશબ્દ આવે છે, ગાળો આવે છે બરાબર, અને ફગવા છે ને એ તો એક ગિફ્ટ છે. રંગે રહીમાં પછી હોળી, રહીમાં પછી ધૂળેટી, હોળી ધૂળેટીનો ઉત્સવ કર્યા પછી એક ભગવાન પોતાના ભક્તને આ વરદાન રૂપી ગિફ્ટ આપે છે. અને એટલા માટે આપણી એકાદશીની સભામાં બહેનો પણ પહેલા અહીંથી જ આ સભા શરૂ કરે છે ફગવાથી. અને આપણી પૂનમની સત્સંગ સભા, સામૂહિક સત્સંગ સભાની અંદર પણ આપણે એવું નક્કી કર્યું છે કે પહેલા આપણે ફગવાથી જ આપણી સભા શરૂઆત કરવી. આની અંદર જે માયગું છે એવું આપણે માગતા શીખીએ, ભગવાન આપણને એવું આપે અને આપણે એ માર્ગે ચાલીએ, એટલા માટે આપણે આ ફગવા આપણે દર વખતે બોલીએ છીએ. અને નિષ્કુળાનંદ સ્વામીએ એ ફગવા તરીકે ભક્ત ચિંતામણીના 164 પ્રકરણ છે એમાં 64માં પ્રકરણમાં આ લીલા છે. અને 64માં પ્રકરણમાં શ્રી આનંદપુરમાં જે મહારાજે લીલા કરી અને એમાં જે વરદાન આપ્યા એને ફગવા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આને બોલાય છે. આનું ટાઇટલ છે ફગવા. આમ તો આમાં ફગવાની જેટલી કડી છે એટલી જ લીધી છે, બાકી આગળ પાછળ હજી ઘણી કડી છે.
બસ આ ફગવા તમને સમજાવવાનું મેં કીધું હતું એ સમજાવ્યા. અને આપણે સૌ જાણીએ છીએ, ગઈ સભામાં આપણે પણ વાત થઈ હતી, નાના સ્વામી અને કેશવ સ્વામી એ ઓસ્ટ્રેલિયા ગયા છે, સુખરૂપ પહોંચી ગયા છે, અને એમણે પણ એમણે ત્યાંથી સૌને જય સ્વામિનારાયણ કહ્યા છે. મારો મોબાઈલ હતો, આવતી સભા કઈ તારીખ છે મેં જોયું નથી, જાહેર કરી દઉં. બીજું, અહીંયા આપણે એકવાર ભગવાનના જોરદાર જયનાથ સાથે અહીંયા આપણી આ ભગવાનની સત્સંગ સભા, આપણી પૂનમની સત્સંગ સભા, અને નિષ્કુળાનંદ સ્વામી જે ફગવા લખ્યા છે અને સહજાનંદ સ્વામી જે ફગવા આપ્યા છે અને સારંગપુરના બહેનોએ જે ફગવા માગ્યા છે એ બધાને યાદ કરીને ભગવાનને આપણે જોરદાર તાલી સાથે અભિવંદન કરીએ અને માગીએ કે અમને આવા ફગવા એ ભગવાન તમે આપો. બોલો સ્વામિનારાયણ ભગવાનની.